ચાલો સદિશોના સરવાળા અને બાદબાકી એના માટે આપણે ચર્ચા કરી છે. હવે એમની અંદર આપણે એના ગુણાકાર ઉપર કામ કરીએ તો સદિશના જે ગુણાકાર છે એ ગુણાકારની અંદર બે પ્રકારના ગુણાકાર આવશે દોસ્તો. એટલે સદિશોના ગુણાકાર આ ગુણાકારની અંદર એક આવશે સ્કેલર અને બીજું આવશે વેક્ટર. સ્કેલર અને વેક્ટર, વેક્ટર એટલે આપણને ખબર છે સદિશ, સ્કેલર એટલે અદિશ ગુણાકાર. એટલે એક ગુણાકાર થયો તમારી પાસે અદિશ ગુણાકાર અને બીજો ગુણાકાર થયો દોસ્તો તમારી પાસે એ સદિશ ગુણાકાર. ચલો પહેલા આપણે અદિશ ગુણાકાર ઉપર કામ કરીએ તો સદિશોનો અદિશ ગુણાકાર એમ પણ લખી શકીએ આપણે. અદિશ ગુણાકારની અંદર શું છે તો તમારી પાસે બે રાશિઓ છે, દાખલા સદિશ એ, બે સદિશ છે, સદિશ એ અને સદિશ બી. માની લો કે આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે અદિશ ગુણાકાર. તો અદિશ ગુણાકાર એને બીજું ડોટ ગુણાકાર પણ કહેવાય, યાદ રાખજો ડોટ ગુણાકાર. બરાબર, તો એ અને બી જે છે આ બે સદિશ છે, આનો મારે ગુણાકાર કરવો છે તો એ ગુણાકાર થશે આ રીતે, સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ, ડોટ કાઢી નાખો એટલે લાગશે કોસ થીટા, એટલે એ બી કોસ થીટા. એનો મતલબ શું થયો, આ સદિશ સ્વરૂપ છે, સદિશને મેં કેમાં ફેરવું અદિશમાં. તો જો સદિશને અદિશમાં ફેરવીએ તો વચ્ચેથી શું કરવું પડે, ડોટ કાઢવું પડશે. ડોટ કાઢીએ, બરાબર, ડોટ એને કાઢી નાખો એટલે યાદ રાખજો શું લાગશે કોસ થીટા. અહીંયા દિશા બતાવવાની આપણને કોઈ જરૂર છે નહીં. તો આનો મતલબ શું થયો, આ જે AB cos થીટા છે એનો મતલબ શું થયો, તો કે બે સદિશ છે તમારી પાસે, બરાબર, બે સદિશ, એમાંથી બે સદિશોમાંથી કોઈ એક સદિશ, કોઈ એક સદિશનું મૂલ્ય, બરાબર, બે છે એમાંથી, બેમાંથી કોઈ એકનું મૂલ્ય અને બીજા સદિશનો, બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો, પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર, પ્રક્ષેપનો શું કરવાનો છે ગુણાકાર. દાખલા તરીકે હું એ છે એનું મૂલ્ય પસંદ કરું તો બી નો એ પરનો પ્રક્ષેપ લેવો પડે, બી નો એ પરનો પ્રક્ષેપ એટલે બી કોસ થીટા થાય, તો એનું મૂલ્ય અને બી કોસ થીટા એ બેનો શું થઈ ગયો ગુણાકાર થઈ ગયો. એટલે આ અદિશ ગુણાકાર છે. હવે આમની અંદર આપણને ખ્યાલ આવે, આપણે ત્રિપરિમાણમાં જો ધ્યાનમાં લઈએ છીએ તો એક્સ અક્ષની દિશા હોય તો એને આપણે આઈ કેરેટ વડે બતાવીએ છીએ, વાય અક્ષની દિશા હોય તો જે કેરેટ વડે બતાવો અને ઝેડ અક્ષની દિશા હોય તો કે કેરેટ વડે આપણે બતાવીએ છીએ. તો માની લો કે કોઈ તમને રકમ આપેલી છે, એ રકમની અંદર એક્સનો એક્સ સાથે ગુણાકાર થાય છે, એક્સનો વાય સાથે પણ થાય છે, એક્સનો ઝેડ સાથે પણ થાય છે, તો શું કરવું, તો શું કરશો. સપોઝ કે તમને આ રીતના કોઈ રકમ આપી છે, સદિશ એ, સદિશ એ બરાબર ટુ આઈ કેરેટ પ્લસ થ્રી જે કેરેટ પ્લસ ફોર કે કેરેટ, સદિશ બી બરાબર થ્રી આઈ કેરેટ પ્લસ ફોર જે કેરેટ પ્લસ ફાઈવ કે કેરેટ. તમને એવું આપી દે કે આ બે સદિશનો ગુણાકાર, અદિશ ગુણાકાર શોધો. તો આ બેનો તમે અદિશ ગુણાકાર કરશો, બરાબર, એટલે ડોટ ગુણાકાર થશે. ડોટ ગુણાકાર પ્રમાણે શું થશે, આ પહેલો કાઉન્સ છે એ બીજા કાઉન્સ સાથે ગુણાકાર કરવાનો. તો પહેલાનો આ ઘટક તમે લેશો, એ ઘટકનો ગુણાકાર આની સાથે પણ થાય, આની સાથે પણ થશે અને આની સાથે પણ થશે. સેમ રીતે બીજો ઘટક પસંદ કરશો તો બીજાનો ગુણાકાર પહેલા સાથે, બીજા સાથે અને ત્રીજા સાથે, અને એ જ રીતે ત્રીજાનું પણ થાય, તો શું કરવું. તો એના માટે તમે એક વસ્તુ યાદ રાખજો, આઈ કેરેટ એટલે એકમ સદિશ છે જેનું મૂલ્ય એક એકમ હોય, તો આઈ કેરેટ ડોટ આઈ કેરેટ આવે, આઈ ડોટ આઈ આવે, એનો મતલબ શું થયો, વન મૂલ્ય તરીકે સદિશમાંથી અદિશમાં ફેરવું એટલે મૂલ્ય પસંદ કરી લે, વન ઇન્ટુ વન આઈ આઈ વન વન, ડોટ કાઢ્યો એટલે શું લાગે કોસ થીટા. પણ થીટા કેટલો હશે, તો આ બંને સદિશ તો એક્સ અક્ષ દિશા બતાવે છે, તો એક્સ અક્ષની દિશા બતાવે મતલબ થીટા થઈ ગયો ઝીરો, કોસ ઝીરો ઇક્વલ ટુ થઈ ગયું વન, તો ફાઇનલી આન્સર શું આવ્યો તમારો વન. તો આઈ ડોટ આઈ એનો આન્સર શું થયો, આઈ ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ વન. તો એઝ ઇટ ઇઝ
જે ડોટ જે અને એઝ ઇટ ઇઝ કે ડોટ કે, બરાબર છે? ત્રણેયનો આન્સર સરખો જ થાય, આઈ ડોટ આઈ, જે ડોટ જે અને કે ડોટ કે, બધાનો આન્સર કેટલો આવશે? વન જ આવશે. પણ માનો કે આઈ ડોટ જે હોય તો શું? સમજો કે હું તમને એમ કહું, મારી પાસે આઈ કેરેટ ડોટ જે કેરેટ છે. આઈ ડોટ જે છે એનો મતલબ થઈ ગયો વન વન કોસ 90, કારણ કે આઈ કેરેટ એક્સ અક્ષ બતાવશે અને જે કેરેટ છે એ વાય અક્ષ બતાવશે, એટલે બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ થાય. 90 ડિગ્રીનો એંગલ થઈ ગયો, આનો આન્સર થઈ ગયો 0. આનો આન્સર 0. જો એનો આન્સર 0 હોય તો આઈ ડોટ જે કરો કે આઈ ડોટ કે કરો, જે ડોટ કે કરો કે જે ડોટ આઈ કરો, બધાનો આન્સર કેટલો થાય? 0 થાય. તો યાદ શું રાખશો તમે? તો કે સરખા સરખાનો ગુણાકાર થાય, સરખા સરખાનો ગુણાકાર થાય. આઈ આઈનો આઈ સાથે ગુણાકાર થાય, જેનો જે સાથે થાય, કેનો કે સાથે થાય, બાકીનાનો આન્સર કેટલો આવશે? 0 આવશે. ક્લિયર છે? એટલે આની અંદર ચર્ચા આપણે કરી દીધી છે. પછી ગુણાકાર કરવો છે તો કઈ રીતે કરી શકાય? તો ફરી પાછું સમજો કે દાખલા તરીકે તમને સદિશ એ આપેલો છે, એના ત્રણ ઘટક છે, એ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. સદિશ બી છે તો બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. તમને એમ કે ભાઈ આ બેનો ગુણાકાર કરો. ચાલો તો ગુણાકાર હવે આપણે કરી શકીએ. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ એ ઝેડ કે કેરેટ. સેમ રીતે બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ બી ઝેડ કે કેરેટ. ગુણાકાર કરશો એટલે આ એ એક્સ નો ગુણાકાર બાકીના ત્રણેય સાથે થવાનો છે. પણ હવે ત્રણેય સાથે આપણે નહીં કરીએ, હવે માત્ર કોની સાથે કરીએ? આઈ સાથે. તો એ એક્સ બી એક્સ પ્લસ આઈ ડોટ આઈ શું થઈ ગયું? 1 થઈ ગયું. હવે તમે કરો બીજા સાથે, તો આઈ ડોટ જે કરવું પડે તમારે આની સાથે કરો. જો આનો ગુણાકાર તમે આની સાથે કરશો તો આઈ ડોટ જે આવશે 0, આઈ ડોટ કે આવે 0. થાય છે ને? ક્લિયર? ચાલો હવે તો એ વાય બી વાય અને એ ઝેડ બી ઝેડ, એટલે આ થઈ ગયો એનો ગુણાકાર. મતલબ એક્સ ઘટક નો ગુણાકાર એક્સ ઘટક સાથે, વાય નો ગુણાકાર વાય સાથે, ઝેડ નો ગુણાકાર ઝેડ સાથે. તમને એવું કહી દે ભાઈ આ બે સદિશો છે તેમની વચ્ચેનો ખૂણો ગોતો. ચાલો ખૂણો મેળવો તો શું કરશો? ખૂણો મેળવવા માટે સદિશ એ ડોટ સદિશ બી છે તો આને અદિશ સ્વરૂપે શું લખાય? તો કે એ બી કોસ થીટા. કોસ થીટા ને કરતા બનાવી દો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી છેદમાં શું લખાય? એ બી. એ બી એનું મૂલ્ય છે. એ ડોટ બી બરાબર શું આવ્યું? તો કે એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ છેદમાં મોડ એ મોડ બી. બરાબર, મોડ સદિશ એ મોડ સદિશ બી. મૂલ્ય એટલે શું દોસ્તો? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. બરાબર છે, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આ એમની વચ્ચેનો શું મળી ગયો આપણને? ખૂણો. તમને એમ કહી દે બે સદિશ છે આ રીતના છે તો એની વચ્ચેનો ખૂણો ગણો, તો તમારે કોસ થીટાનો ઉપયોગ કરવાનો છે. પછી સદિશોનો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર જે છે ને એ ક્રમના નિયમનું પાલન કરશે. બરાબર, ક્રમના નિયમનું શું કરે? પાલન કરે. ચાલો તો ક્રમના નિયમનું પાલન કરે એનો મતલબ આવો થયો, એ ડોટ બી હોય તો તમે આને બી ડોટ એ લખી શકો છો. એ ડોટ બી હોય તેને શું કરી શકાય? બી ડોટ એ લખી શકાય. કેમ કે બંને વચ્ચે કોસ થીટા જવાનું છે, દિશા સાથે આને કઈ મતલબ છે નહીં, એટલા માટે આપણે ડોટ કાઢીએ અને અદિશમાં ફેરવીએ તો આપણે આગળ પાછળ ક્રમ ચેન્જ કરશું તો એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. પછી જો વાત કરું તો એ જૂથના નિયમનું અથવા વિભાજનના નિયમનું પણ પાલન કરશે. બરાબર, વિભાજનના નિયમનું પાલન કરે. વિભાજનના નિયમનું પાલન કરે દોસ્તો તો આ રીતે કહી શકે. દાખલા તરીકે હું તમને એમ કહું, આ સદિશ એ છે મારી પાસે, માન લો. બરાબર, આ સદિશ એ. અહીંયાથી આપણે લીધો આ બીજો સદિશ બી,
અને અહીંથી મેં લીધો ત્રીજો સદિશ આ સી, તો બી અને સી નો સરવાળો કરું તો આ મળે મને, આ શું થયું મારી પાસે, સદિશ બી પ્લસ સદિશ સી થયું. હવે આ બંને માંથી હું અહીંયા લંબ દોર દઉં, બરાબર, અહીંયાથી લંબ દોરશો. ચાલો આને મેં નામ આપ્યું ઓ, આ એમ, એન, અહીંયા પી અને અહીંયા ક્યુ. હવે તમારી પાસે, તમે આ રચના ઉપરથી જોવા જશો તો પરિસ્થિતિ શું થશે એ સમજો. તમારી પાસે પહેલા સદિશ એ છે, એ સદિશ એ નો તમે બી પ્લસ સી સાથે ગુણાકાર કરો, બરાબર, બી પ્લસ સી સાથે આપણે એનો ગુણાકાર કરીએ તો, ચાલો કૌંસ છૂટા પાડી દો અહીંયા, તો આવું થશે સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ એ ડોટ સદિશ સી. તો આને આપણે આ રીતે લખી શકીએ ને, એ બી કોસ થીટા પ્લસ એ સી કોસ થીટા. તો આ બી કોસ થીટા એ શું છે, તો બી કોસ થીટા એટલે એમ કહી શકાય બી નો એ પરનો પ્રક્ષેપ, બી નો એ પરનો પ્રક્ષેપ. સેમ રીતે સી કોસ થીટા, સી કોસ થીટા તમે જો સી છે આ તમારું સદિશ, એ સી કોસ થીટા સદિશ સી એને આપણે લંબ દોર્યા એટલે એ ઉપરનો ભાગ મળ્યો આપણને, એ પણ શું બોલાય, સી નો એ પરનો પ્રક્ષેપ. તો આ પહેલા લખાય એ નું મૂલ્ય, કૌંસમાં શું આવશે, બી નો એ પરનો પ્રક્ષેપ પ્લસ એ નું મૂલ્ય કૌંસમાં સી નો એ પરનો પ્રક્ષેપ. ક્લિયર છે? એટલે એનો મતલબ થયો તમે કૌંસ છૂટા પાડશો તો એનાથી એને કોઈ ફરક પડતો નથી, બરાબર છે. ચલો આ આપણને મળી ગયું AB cos theta plus AC cos theta. હવે આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ પ્રમાણે આપણે કદાચ વિચારવું હોય તો આ વિચારી શકીએ, A એટલે શું, તો કે આખું સદિશ લઈએ ON, B cos theta એટલે શું બોલાય, OM બોલાય, બરાબર ને, AC A એટલે પાછું આવશે ON અને C cos theta એટલે તમે લખી શકો MN, આટલો ભાગ તમારો થશે. ટૂંકમાં સદિશ જે છે એનો ડોટ ગુણાકાર એ વિભાજનના નિયમનું પણ પાલન કરે છે. પછી શૂન્ય સદિશ શું છે આપણને ખબર છે, શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ એને શું કહેવાય, શૂન્ય સદિશ કહેવાય, જે આપણે આગળ વાત કરી છે, બરાબર, શૂન્ય સદિશ. દાખલા તરીકે સદિશ એ ડોટ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો સદિશ, અથવા ખાલી ઝીરો લખી શકાય, બરાબર છે. એકમ સદિશ, એકમ સદિશ એટલે આપણને ખ્યાલ છે એકમ મૂલ્ય ધરાવતા સદિશને શું કહેવાય, એકમ સદિશ કહીએ છીએ આપણે. ચાલો આ તો વાત થઈ આપણી અદિશ ગુણાકારની, હવે મેઇન વાત આપણે કરીએ સદિશ ગુણાકાર, સદિશોનો સદિશ ગુણાકાર. ચાલો સદિશોનો સદિશ ગુણાકાર આપણે કઈ રીતે કરી શકીએ, તો સદિશોનો સદિશ ગુણાકાર એટલે વચ્ચે આવશે દોસ્તો ક્રોસ, તો આને બીજો શબ્દ બોલી શકાય ક્રોસ ગુણાકાર. શું બોલશો? ક્રોસ ગુણાકાર. એક વચ્ચે મૂક્યું ક્રોસ, એક ક્રોસ બી, તમે ક્રોસ કાઢશો એટલે આનો મતલબ થઈ ગયો એ બી સાઈન થીટા. ક્રોસ કાઢો એટલે શું લેવાનું, સાઈન થીટા. દિશા બતાવવી પડશે એટલે પાછળ મૂક્યું આપણે એન કેપ, એન કેપ જે એકમ સદિશ છે પણ એ એ અને બી વડે બનતું જે સમતલ છે ને એને લંબ રૂપે હશે. એન કેપ ની દિશા ક્યાં હશે, તો કે એ અને બી વડે બનતા સમતલને લંબ રૂપે હોય છે. ક્યાં હોય? એ અને બી વડે બનતા સમતલને કયા સ્વરૂપે હોય? લંબ રૂપે હશે. હવે આપણે એની દિશા જાણવાનો પ્રયત્ન કરીશું. દિશા કઈ રીતે જાણી શકીએ, તો યાદ રાખજો દિશા જાણવા માટે તમારી પાસે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ છે, સ્ક્રુ. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણે એની દિશા જાણી શકીએ, જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ. ચલો જમણા હાથનો સ્ક્રૂ શું કહે, દાખલા તરીકે મારી પાસે સ્ક્રૂ છે, આ જમણા હાથની હથેળી છે, હું શું કરું, હથેળીની અંદર આને ગોઠવી દઉં, સ્ક્રૂને ઉભો આ રીતે, એનો ઉપર પેલું કાપાવાળો ભાગ આવે ને માથું, અહીંયા મૂકીએ, અણીવાળો ભાગ ઉપર રાખે. હવે એને અંગૂઠાથી આંગળી તરફ, અંગૂઠો અહીંયા છે, અંગૂઠાથી આંગળી તરફ એટલે આ ડાયરેક્શનમાં ફેરવવાનું છે આ રીતે.
બરાબર તમે અંગૂઠાથી આંગળી તરફ ફેરવશો સ્ક્રૂ જે દિશામાં આગળ વધશે એ દિશા આપણે પસંદ કરીશું. તમે દાખલા તરીકે બીજી રીતે આમ પણ વિચારી શકો, સમજો કે તમારી પાસે બે સદિશ છે, માની લો કે આ એક સદિશ અને આ બીજો સદિશ, આ સદિશ એ છે અને આ સદિશ બી છે. તમે સ્ક્રૂને ગોઠવો અહીંયા આ રીતે, બરાબર સ્ક્રૂ તમે આ રીતે ઉપર ગોઠવી દીધો છે, ચાલો હવે આ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને આપણે એ થી બી તરફ ફેરવવાનું છે. એ થી બી તરફ ફેરવતા જો સ્ક્રૂ ઉપર તરફ જાય તો એ દિશાને આપણે ધન ગણવાની છે, અને સ્ક્રૂ નીચે તરફ જાય તો એ દિશાને ધન ગણવાની છે. ક્લિયર છે? તો સરળતાથી શું યાદ રાખશો, બીજી રીતે તમે એવું યાદ રાખી દો, તમારી પાસે આ જમણા હાથની હથેળી છે, જમણા હાથની હથેળી પ્રમાણે તમને દાખલા તરીકે તમને આવું આપેલું છે, ભાઈ માની લો કે રકમની અંદર આપણને એવું કહી દે કે એક્સ અને વાય, એક્સ ક્રોસ વાય આ બે સદિશ છે, આનો ગુણાકાર કરો તો પહેલો સદિશ કોણ આવ્યો? એક્સ. માનો કે હું તમને એમ કહું પહેલો સદિશ આ છે એક્સ અને બીજો સદિશ છે વાય, આ એક્સ અને વાય. તો તમારે શું કરવાનું છે, જમણા હાથની હથેળીમાંથી આંગળીઓ જે છે ને એક્સ ની દિશામાં રાખો, એક્સ ની દિશામાં રાખી અને વાય તરફ વળાંક આપો. કઈ તરફ? વાય તરફ. એક્સ તરફ રાખી અને વાય તરફ વળાંક આપશો, અંગૂઠો જે તરફ જાય એ તમારી દિશા થશે. સપોઝ કે એક્સ અહીંયા છે અને વાય આ બાજુ છે, બરાબર પેન તમને દેખાય છે ત્યાં વાય છે, તો તમે આંગળી નામ ઉલટી તો નહીં વાળી શકો ને, આમ વળશે ઊંધી બાજુ, આ બાજુ વળશે પણ ઊંધી બાજુ વળશે નહીં વળે. તો એના માટે શું કરવું પડશે, મારે હથેળીને ફેરવવી પડશે. હથેળીને મેં ફેરવી આ રીતે, હવે અંદર તરફ વળી શકે જો આ રીતે, ખ્યાલ આવે? તો અંગૂઠો ક્યાં જાય છે? નીચેની તરફ જાય છે, માટે આપણી દિશા નીચેની તરફ ગણવાની છે. તમારે શું કરવાનું છે, સિમ્પલ જ કામ કરવાનું છે, જે બે સદિશનો ગુણાકાર આપેલો હોય તેમાં પહેલો સદિશ જે હોય એની દિશામાં આંગળીઓ રાખી દેવાની છે અને બીજા સદિશ તરફ આંગળીને શું કરવાનું છે, વળાંક વાળવાનું છે. વળાંક વાળશો એટલે અંગૂઠો તમારો જે તરફ જાય એ તમારી રાઈટ દિશા થશે, એને તમારે ધન ગણવાની છે. એના કરતા અપોઝિટ ડાયરેક્શન હોય તો એને ઋણ ગણવાનું છે. એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણે એની શું કરી શકીએ, દિશા જાણી શકીએ. તો દિશા જાણશો એટલે હવે તમને સમજ પડે, જો સદિશ એ ક્રોસ બી હોય તો આને હું બી ક્રોસ એ લખી શકું. એ ક્રોસ આ આકૃતિ પરથી તમે ચેક કરો, એ ક્રોસ બી છે તો ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ લખાય. ચાલો જોઈએ, એ આમ ક્રોસ છે, નાથી મેં બી તરફ આંગળીને વળાંક આપ્યો, અંગૂઠો ક્યાં જાય છે? ઉપર. હવે ઉલટું ગણું, બી થી એ તરફ જાઓ તો પેલા બી તરફ મૂક્યું પછી એ તરફ વળાંક આપો, અંગૂઠો ક્યાં જાય છે? નીચે જાય છે. તેનો મતલબ એવો કે બંને એકબીજા કરતા અપોઝિટ ડાયરેક્શનમાં છે. અપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે આપણે રાઈટ ગણી શકતા નથી. આનો મતલબ શું થયો, એ ક્રોસ બી, એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ હોય તો રાઈટ છે, પણ ઉપરનું કેવું છે? રોંગ છે. એટલે સદિશ એના સદિશ ગુણાકાર, સદિશોના સદિશ ગુણાકારની અંદર દિશાનું મહત્વ છે, ક્રમનો નિયમ એમાં જળવાતો નથી. આ યાદ રાખવું ખાસ. ચાલો બીજી પરિસ્થિતિ એમની અંદર વિચારીએ. માની લો કે આપણી પાસે બે સદિશ છે એનો આપણે ગુણાકાર કરવો છે. તો ગુણાકાર કરવા માટે થોડુંક તમારે અહીંયા યાદ રાખવું પડશે દોસ્તો. અત્યાર સુધી આપણે શું લેતા હતા, આગળ ડોટ ગુણાકારમાં આઈ ડોટ આઈ હોય તો વન લેતા હતા, બાકીના માટે ઝીરો ગણતા હતા. અહીંયા આઈ જે અને કે આમ ત્રણ તમારી પાસે એકમ સદિશ છે. જો આઈ ક્રોસ જે આવે, આઈ ક્રોસ જે આવે, જે ક્રોસ આઈ આવે કે પછી કે ક્રોસ આઈ થાય, જો આ રીતે થશે, આઈ ક્રોસ જે, જે ક્રોસ આઈ, સોરી જે ક્રોસ કે અને કે ક્રોસ આઈ. સમઘડી દિશામાં તમે ચાલો છો, સમઘડી દિશામાં હોય તો તમારે પોઝિટિવ લેવાનું છે. પોઝિટિવ મતલબ જે ઘટતો હોય લેવાનો, પણ ધન આઈ અને જે છે ઘટે છે કોણ? કે, તો કે લીધો. જે અને કે છે ઘટે છે કોણ? આઈ, તો આઈ લીધો. કે અને આઈ છે ઘટે છે કોણ? જે લીધો. પણ આ જ પરિસ્થિતિ છે આઈ જે
અને કે. હવે તમે અપોઝિટ ડાયરેક્શનમાં ચાલો છો, અપોઝિટ ડાયરેક્શનમાં આ રીતે વિષમ ઘડી દિશામાં જાઓ છો, વિષમ ઘડી દિશા હોય તો શું લેવાનું છે? નેગેટિવ. નેગેટિવ લેશનો મતલબ આવો થયો, જે ક્રોસ આઈ હોય તો આને કહેવાય માઇનસ કે, કે ક્રોસ જે હોય તો આને કહેવાય માઇનસ આઈ, અને આઈ ક્રોસ કે હોય તો આને કહેવાય માઇનસ જે. ક્લિયર? ઉપરના ડાયરેક્શનમાં સમઘડીમાં ચાલો છો, આઈ પછી ક્રમશ જે આવે છે, આઈ જે કે, તો આઈ પછી જે આવે છે, જે પછી કે આવે છે, કે પછી આઈ આવે છે, તો આન્સર ધન થશે. પણ ઉલટું આવતું હોય તો તમારો આન્સર ઋણ થશે. હવે સરખા સરખાનો ગુણાકાર કરીએ. સરખા સરખાનો મતલબ આઈ ક્રોસ આઈ, વચ્ચેથી ક્રોસ કાઢશો, એકમ સદિશ છે વન વન, સાઈન પોતે પોતે સરખા છે, એટલે એક્સ અક્ષ ની અંદર બંને છે, માટે સાઈન થીટા, થીટા કેટલા? ઝીરો. સાઈન ઝીરો, ઝીરો. જે ક્રોસ છે, જે ક્રોસ છે વન વન, સાઈન ઝીરો ઝીરો. સેમ રીતે કે ક્રોસ કે હોય તો પણ આન્સર કેટલો? ઝીરો. ક્લિયર? આમની અંદર પોતાનો પોતાના સાથે ગુણાકાર ઝીરો થશે. પહેલામાં પોતાનો પોતાના સાથે ગુણાકાર કેટલો હતો? વન હતો. અહીંયા પોતાનો પોતાની સાથે ગુણાકાર શૂન્ય થશે. ક્લિયર થાય છે? હવે બે સદિશ છે આપણી પાસે. દાખલા તરીકે સદિશ એ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. બીજો સદિશ છે બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. આ બે નો મારે ક્રોસ ગુણાકાર કરવો છે. ચાલો બે નો ક્રોસ ગુણાકાર કરું, એટલે એ ક્રોસ બી થાય ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ ક્રોસ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. પહેલા ઘટકનો ગુણાકાર કરીએ તો બાકીના બધા સાથે થશે. બાકીના બધામાં તમે ચેક કરો, આઈ ક્રોસ આઈ ઝીરો થશે, આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે એટલે કે છે, તો અહીંયા થશે એ એક્સ બી વાય કે કેરેટ. આઈ ક્રોસ કે, આઈ ક્રોસ કે એટલે માઇનસ જે થશે, એટલે માઇનસ એ એક્સ બી ઝેડ જે કેરેટ. ચાલો બીજા ઘટકનો વારો છે. બીજાનો પહેલા સાથે કરો, જે ક્રોસ આઈ, જે ક્રોસ આઈ એટલે માઇનસ કે, તો માઇનસ એ વાય બી એક્સ કે કેરેટ. પછી જે ક્રોસ જે ઝીરો થશે, જે ક્રોસ કે, જે ક્રોસ કે એટલે થશે આઈ, તો એ વાય બી ઝેડ આઈ કેરેટ. એ ઝેડ કે કેરેટ, કે કેરેટ નો આઈ સાથે ગુણાકાર કરો, કે ક્રોસ આઈ, કે ક્રોસ આઈ એટલે થશે જે પ્લસ જે, એટલે એ ઝેડ બી એક્સ કયો કેરેટ? જે કેરેટ. પ્લસ બાકી કયો રહ્યો છે તમારી પાસે? જે સાથે ગુણાકાર કરશો એ કે ક્રોસ જે, એટલે માઇનસ આઈ થશે, એટલે અહીંયા મારે લેવું પડશે દોસ્તો માઇનસ એ ઝેડ, એ ઝેડ બી વાય કયો કેરેટ? આઈ કેરેટ. હવે આઈ આઈ વાળાને ભેગા કરી દઈએ, તો આઈ આઈ વાળા ઘટક એક અહીંયા છે ને એક ઘટક અહીંયા છે, એને હું ભેગા કરી દઉં તો એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય કયો કેરેટ? આઈ કેરેટ. હવે જે વાળાને ભેગા કરો, એક જે અહીંયા છે બીજો જે અહીંયા છે, બંનેમાંથી માઇનસ કોમન કાઢી લઈએ, એ એક્સ બી ઝેડ માઇનસ એ ઝેડ બી એક્સ કયો કેરેટ? જે કેરેટ. ચાલો ત્રીજું ઝેડ વાળું છે, ઝેડ વાળું એટલે કે કેરેટ અહીંયા છે, અહીંયા છે, તો એ એક્સ બી વાય માઇનસ એ વાય બી એક્સ કયો કેરેટ? કે કેરેટ. એટલે આ તમારા ગુણાકારનો આન્સર થયો. હવે આ મેથડ દોસ્તો આ તો ઘણી બધી લાંબી થઈ ગઈ, તો એને આપણે શોર્ટમાં કરવા માટે આપણી પાસે સેકન્ડ મેથડ છે, નિશ્ચાયકની રીત. નિશ્ચાયકની રીત છે. મેથ્સના જે સ્ટુડન્ટ છે એ લોકો નિશ્ચાયક વિશે સંપૂર્ણ તમે અભ્યાસ કરવાના છો. અહીંયા બાકીના સ્ટુડન્ટ્સ છે એના માટે
અને અત્યારે બધા માટે જોઈએ તો a ક્રોસ b હોય તો તમારે શું કરવાનું, બે ઊભી લાઈન ડ્રો કરી દેવાની છે, ઊભી લાઈન ડ્રો કરવાનો 3/3 નો નિશ્ચાયક થશે. 3/3 મતલબ શું, 3/3 ત્રણ આડી લાઈન આવશે અને ત્રણ ઊભી લાઈન આવશે. તો ઊભી લાઈનમાં તમારે અહીં લખી દેવાનું છે i j અને k, આ ત્રણ કેરેટ લખી દીધા, i કેરેટ j કેરેટ અને k કેરેટ. પછી a ના ઘટક લખો ax ay અને az, b ના ઘટક આવશે bx by અને bz. ક્લિયર? હવે અહીંયા ખાસ તમારે જોવું પડશે દોસ્તો, તમે દિશા કઈ રીતે પેલું કરો છો ને એ તમારે જોવાનું છે. એના માટે આ યાદ રાખજો, આ નિશ્ચાયક છે, પહેલું નિશ્ચાયક ની અંદર પહેલું પ્લસ લો, માઇનસ પ્લસ, અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ, આ માઇનસ છે તો એની બાજુમાં પ્લસ આવશે, માઇનસ પ્લસ છે એની બાજુમાં માઇનસ આવશે, માઇનસ ની બાજુમાં પ્લસ. એક 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 છોડતું જવાનું, કરતું જવાનું. ખાલી ફક્ત પેલું યાદ રાખો, પહેલું જે આવે ને પહેલું, સૌથી પહેલું એને પ્લસ લેજો. હવે નિશ્ચાયકનો દોસ્તો ફાયદો શું છે, આ નિશ્ચાયકની અંદર તમે જોવા જાઓ તો નવ થશે, નવ ઘટકો, આડા ત્રણ 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 એટલે નવ થઈ ગયા, આ ઉભા ત્રણ 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 ગણો તો બી નવ, થ્રી બાય થ્રી એટલે ટોટલ નવ ઘટકો થાય. તમે નવ ઘટકમાંથી કોઈ પણ એક ઘટક પસંદ કરી અને એનું સાદુરૂપ આપી શકો છો. પણ આપણે બને ત્યાં સુધી પહેલા ઘટકની શરૂઆત કરીશું જેથી આપણે અટવાઈએ નહીં. પહેલો ઘટક પોઝિટિવ લેવાનો છે. હવે ગુણાકાર કઈ રીતે કરશો, માનો કે આ પહેલો ઘટક તમે ધ્યાનમાં લીધો તો આ પહેલાની ઊભી લાઈન અને આડી લાઈન બંધ કરી દેવાની છે. એના સિવાય તમારી પાસે કેટલા બચ્યા, ચાર બચ્યા. આ ચારમાંથી, ચાર અલગથી બોક્સ બતાવું છું, ચારમાંથી અહીંયા આ રીતની પોઝિશન છે, નિશાની બતાવું છું. હવે નિશાનીનો મતલબ નથી, નિશાની ખાલી આપણે પહેલી લાઈન માટે જ લેશું, બરાબર, જેની મદદથી આપણે સાદુરૂપ આપશું ને એના માટે જ આપણે પસંદ કરીશું. તમારી પાસે ચાર નો ભાગ હોય તો દાખલા તરીકે હું તમને એમ કહું, તમારી પાસે નિશ્ચાયક છે આ રીતે 1 2 3 4 5 6 7 8 9, તમે આની મદદથી સાદુરૂપ ચાલુ કર્યું તો આની ઊભી લાઈન જે આવતી હોય, બરાબર, આ લાઈનને બંધ કરી દો, આ લાઈનને બંધ કરી દો, કેટલા બેચા, ચાર બેચા. તો એમાંથી આ 5 × 9 એ અગ્ર વિકર્ણ કહેવાય. શું કહેવાય? અગ્ર વિકર્ણ. પછી માઇનસ કરી અને પાછળનો જે વિકર્ણ આવે એને બાદ કરવાનો, અગ્ર વિકર્ણ માઇનસ પશ્વ વિકર્ણ બોલાય. ચાલો આપીએ સાદુરૂપ, અહીંયા પહેલા લીધો આઈ કેરેટ, ચાર ઘટક તમે ચેક કરો તો અહીંયા આટલો ભાગ બચ્યા, તો એમાં ચાર ઘટકની અંદર આવશે એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય. બીજો ઘટક કેવો લેવાનો છે અહીંથી, માઇનસ, એટલે આગળ નિશાની મૂકી દે, માઇનસ જે કેરેટ, જે વાળો જે હોય એને બંધ કરી દો લાઈન. દાખલા તરીકે આ લાઈન છે આપણી પાસે બે નંબરની, તો આ લાઈનને બંધ કરવાની. એના સિવાય જે ચાર બચે એમાં આ બે હશે અને આ બે હશે, તો 4 7 6 9, આ બેનો ગુણાકાર અગ્ર વિકર્ણ, આ બેનો ગુણાકાર પશ્વ વિકર્ણ. એ રીતના અહીંયા સાદુરૂપ આપીએ તો એક્સ બી ઝેડ માઇનસ એ ઝેડ બી એક્સ. ચાલો ત્રીજો ઘટક છે કે કેરેટ, પોઝિટિવ લેવાનો છે કે, એના માટે ચાર બચે છે અહીંયા, આ જે ચાર બચ્યા એ ચારમાં એ એક્સ બીવાય, એ એક્સ બીવાય માઇનસ એ વાય બી એક્સ. ક્લિયર? આ થઈ ગયો તમારો આન્સર, જોઈ લો આગળનો આન્સર સાથે મેચ થાય છે. એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય છે અહીંયા, એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય. ક્લિયર છે? એટલે આ નિશ્ચયકની અંદર આપણે ગુણાકારનું કામ કર્યું, બરાબર છે. હવે આમાં તમને ખૂણો માગી શકે, તો નિશ્ચયકની અંદર ખૂણો મેળવવો એ પણ સરળ છે દોસ્તો. ખૂણો તમે કઈ રીતે કાઉન્ટ કરશો, તો એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા, સાઇન થીટા અને કરતા બનાવી દો, એટલે એ ક્રોસ બી છેદમાં એ બી. એ ક્રોસ બી હમણાં આપણે જે ગણતરી કરી એ જ તમારે મૂકવાની છે, છેદમાં એ બી એ શું આવશે, એનું મૂલ્ય આવશે. ક્લિયર છે? એટલે આટલી પરિસ્થિતિ સાથે કામ કરી, એટલે બે પ્રકારના ગુણાકાર થયા આપણા, એક અદિશ ગુણાકારની ચર્ચા કરી અને ત્યાર પછી આપણે સદિશ ગુણાકારની ચર્ચા કરી છે. ક્લિયર છે?